અધ્યક્ષતામાં ઉપસ્થિત ગુજરાતના લોકલાડીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, પ્રદેશના મહામંત્રી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી યજ્ઞભાઈ પટેલ, પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રી અમલભાઈ વ્યાસ તેમજ શ્રી જુબિનભાઈ આશરા, આપ સૌ તમામનું હાર્દિક સ્વાગત છે. ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રસિદ્ધ થયેલ સંકલ્પ પત્ર અંગે અમારી આજની આ પ્રેસ વાર્તાને સંબોધિત કરવા માટે હું પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પટેલ સાહેબને વિનંતી કરીશ કે સંબોધનની શરૂઆત કરશે. નમસ્કાર. આજની આ સંકલ્પ પત્ર માટેની આજની આ પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા મહામંત્રી અને પૂર્વ રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ, શ્રી યજ્ઞેશભાઈ, સૌ આગેવાનો અને આપ સૌ ભાઈ અને બહેનો, મિત્રો, ગઈકાલે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી અને રાજનાથસિંહજીની હાજરીમાં સંકલ્પ પત્ર કાલે જાહેર કરવામાં આવ્યો છે. 2024 લોકસભાનું આ ઇલેક્શન એ સંકલ્પ પત્રના આધારે લગભગ 24 જેટલા મહત્વના મુદ્દાના આધારે અને એમાં મહત્તમ મોદી સાહેબની ગેરંટીના મુદ્દાઓનો સમાવેશ કરીને આપવામાં આવ્યો છે. સૌથી મહત્વના મુદ્દાઓમાં કેટલાક આપણી સાથે વાત કરીશ કે જેમાં કોંગ્રેસના સમયમાં આતંકવાદથી ગ્રસ્ત આપણા દેશ આજે સલામત એ દેશ બન્યો છે અને એ સલામતીની ગેરંટી મોદી સાહેબે ફરીથી આપી છે. આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં રોજ સમાચારો વાંચતા હતા કે આતંકવાદીઓના હુમલામાં નિર્દોષ લોકોના જીવ જતા હતા. આજે એ સમાચારો ત્યાંથી લુપ્ત થયા છે. એ મોદી સાહેબની મક્કમ નીતિને કારણે આ દેશને સુરક્ષિત રાખવાનો એમનો જે સંકલ્પ છે એના કારણે થયા છે. મોદી સાહેબે જે ગરીબ અને મધ્યવર્ગ માટે જે ફ્રી અનાજ આપવાની જે યોજના છે અને બીજા 5 વર્ષ સુધી લંબાવવાની પણ જાહેરાત આ સંકલ્પ પત્રમાં પણ કરી છે, એના પહેલા પણ કરી છે. આ દેશની અંદરના 70 વર્ષથી વધુ વયના જે સિનિયર સિટીઝન્સ છે એમને પણ આયુષ્યમાન કાર્ડનો લાભ મળે, કોઈ એમાં જ્ઞાતિનો બાધ નથી. 70 વર્ષથી ઉપરના તમામ લોકોને આ લાભ મળે એના માટેની પણ યોજના મોદી સાહેબે ગેરંટી એમાં પણ એમાં આપી છે. જે રીતે દરેક સમાજને સાથે લાવવાનો અને સાથે લઈને ચાલવાનો એમનો પ્રયત્ન છે, સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્રને યથાર્થ ઠેરવવાનો જે એમનો પ્રયત્ન છે, એમાં મહિલાઓની સુરક્ષા, મહિલાઓના અધિકારોનું રક્ષણ, મહિલાઓના વિકાસ એના માટેની અનેક યોજનાઓ દ્વારા મોદી સાહેબે આ દેશની બહેનોને ખાતરી પણ કરાવી છે. એમને મુખ્યમંત્રી ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશનનો અધિકાર આપ્યો હતો અને પ્રધાનમંત્રી બન્યા પછી જે સ્વતંત્ર ભારતનો પોતાનો કહી શકાય એવું જે ભવન નિર્માણ કર્યું એની અંદર પણ ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં નિર્માણ કરીને પહેલો ઐતિહાસિક ઠરાવ કરીને બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને તમામને લોકસભામાં પણ 33% રિઝર્વેશન એ મોદી સાહેબે આપીને આ દેશની મહિલાઓ એની ટેલેન્ટને ઓળખીને એમણે આ દેશની સીમાઓની સુરક્ષા માટે પણ એનું નેતૃત્વની જવાબદારી આપી છે. સુરક્ષાની જવાબદારી ફક્ત નથી આપી પણ નેતૃત્વ કરાય એ જવાબદારી આપીને એમણે આખા દુનિયાને બતાવ્યું છે કે ભારતની આ બહેનો આ દીકરીઓ આ દેશની સીમાઓને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે. આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એમને પણ બેંકો લોન આપે, યુવાનો સ્વાવલંબી બને, વગર વ્યાજની લોન આપે એ પ્રકારના અમને યોજનાઓ બનાવી. બેંકોનો પ્રશ્ન હતો કે આની અંદર ગેરંટર કોણ, ત્યારે દુનિયામાં એકમાત્ર પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ એવા છે કે જેમણે પોતાના દેશના યુવાનો પર ભરોસો કરીને એમને બેંકોની લોન તો અપાવી વગર વ્યાજની પણ અપાવી અને
ગવર્નર તરીકે પોતે નરેન્દ્ર મોદી સાહેબ જયારે એમણે કહ્યું ત્યારે એમના જે શબ્દો હતા કે આ દેશના યુવાનો ટેલેન્ટેડ છે, પ્રામાણિક છે, એ મહેનતુ છે, એ સ્વાવલંબી બનવા માંગે છે, ત્યારે એનો ગેરંટર હું નરેન્દ્ર મોદી પોતે છું. અમે ખેડૂતો માટે આજ દિન સુધી કોઈ સરકારો યોજના નહીં બનાવી. અમે દરેક ખેડૂતને જેનો સાત બારમાં નામ છે એમના કોઈ પણ અરજી કર્યા વગર, કોઈ પણ લાચારી પ્રગટ કર્યા વગર જે અન્નદાતા છે એને સન્માન મળવું જોઈએ, એટલા માટે સાત બારમાં જેનું નામ છે દરેકને વર્ષે 6,000 રૂપિયા 3 ટુકડામાં એવા 11 કરોડથી વધુ ખેડૂતોને એમણે આ યોજનાનો લાભ સતત આપતા આવ્યા છે, એને પણ એ કન્ટિન્યુ કરવાના છે. એમણે આ દેશના ગરીબ, કોંગ્રેસના સમયમાં ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાનું સૂત્ર આપ્યા હતા, પણ મોદી સાહેબે કોઈ પણ જાતનું સૂત્ર આપ્યા વગર એમણે આ 140 કરોડની વસ્તીમાંથી 25 કરોડ આ ગરીબ લોકોને ગરીબી રેખામાંથી સક્સેસફુલી બહાર કાઢ્યા છે. આ કોઈ સરકારનો સર્વે નથી, આ કોઈ મોદી સાહેબનો સર્વે નથી, આ યુનાઇટેડ નેશનમાં આખા દુનિયામાં જે સર્વે થાય છે એનો આ રિપોર્ટ છે. 10 વર્ષના શાસનમાં મોદી સાહેબે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે અને બાકીના લોકોને પણ આવનારા દિવસોમાં બહાર કાઢવાના છે. 4 કરોડથી વધુ લોકોને મકાનો આપ્યા છે અને આવનારા દિવસોમાં 3 કરોડ વધુ લોકોને મકાન આપવા માટેની પણ ગેરંટી આ મેનિફેસ્ટોમાં, આ સંકલ્પપત્રમાં આપવામાં આવી છે. આ દેશને એક જ ઇલેક્શન હોવું જોઈએ, વન નેશન વન ઇલેક્શન, એ દિશામાં પણ આગળ લઈ જઈને જે સમય બગડે છે, જે રીતે પૈસાનો વ્યવ થાય છે, જે રીતે લોકો ઇલેક્શનના કારણે વિકાસ રૂંધાય છે અને એને દૂર કરવા માટે અમે કમિટી બનાવીને અભિપ્રાય મેળવ્યા, દરેક પાર્ટીઓ સાથે વાત કરી અને બિલકુલ કમિટેડ છે કે વન નેશન વન ઇલેક્શન જ હોવું જોઈએ અને એ દિશામાં પણ આગળ વધવાનું અમને ખાતરી આપી છે. હું આપ સૌને કહીશ કે ઘણી બધી યોજનાઓ આમાં આપની સમક્ષ કાલે પણ આવી છે. અમારા આદરણીય મુખ્યમંત્રીશ્રી પોતે પણ એ કેટલાક મુદ્દાઓ જે યોજનાઓના છે આપની સમક્ષ મૂકવાના છે, એટલા માટે હું અમારા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપની સમક્ષ થોડા પોતાના મંતવ્યો મૂકે. ધન્યવાદ. આજની પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી આર પાટીલજી, પ્રદેશના મહામંત્રી રજનીભાઈ, મુખ્ય પ્રવક્તા યમલભાઈ, પ્રદેશ મીડિયાના ઇન્ચાર્જ યજ્ઞેશભાઈ, જુબિનભાઈ, દેશ મીડિયાના સૌ મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, તથા સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ શ્રી રાજનાથસિંહજીને સર્વસમાવેશી, સર્વવ્યાપી અને દેશના નાગરિકોની આશા અને આકાંક્ષાને પ્રતિબિંબિત કરતો સંકલ્પ પત્ર રજૂ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચૂંટણી ઢંઢેરું નહીં પણ પ્રજાની સેવાની ગેરંટીનું સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ. પ્રજાએ દિલ ખોલીને મોદી સરકારને આવકાર આપ્યો છે અને હજુ પણ 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભાજપના સપનાને પૂરું કરવા ફરીથી એકવાર 405નો મેન્ડેટ આપશે. ગુજરાતના 6.5 કરોડ નાગરિકોએ છેલ્લા 2.5 દાયકાથી ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ, જે ભરોસો મૂક્યો છે, તેને વિકાસ અને જનકલ્યાણથી સાર્થક કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગેરંટીથી કરી બતાવ્યું છે અને તેના પરિણામે ગુજરાતની અને દેશની જનતાના આશીર્વાદ પણ તેમને સતત મળી રહ્યા છે. વડાપ્રધાન શ્રીએ ગુજરાત અને દેશમાં સુશાસનનો જે પાયો નાખ્યો છે તેને પરિણામે ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે.
વિકાસે પર મારા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ ઉપર વિશ્વાસ મૂકીને ગુજરાતની જનતા તમામ 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને પુનઃ આશીર્વાદ આપશે. તમામ 26 બેઠકો ઉપર કમર ખીલશે એવો દ્રઢ વિશ્વાસ છે. ભાજપનો સંકલ્પ પત્ર વિકસિત ભારત 2047ને સાકાર કરવાનો રોડમેપ લઈને આવ્યો છે. સમાજના દરેક વર્ગને લઈને સાથે લઈને વિકાસના માર્ગે ચાલતી સરકાર એટલે મોદી સરકાર. શ્રી નરેન્દ્રભાઈએ દેશની 25 કરોડ જનતાને ગરીબીમાંથી બહાર કાઢી તેના જીવન સ્તરને સુધાર્યું છે. ભારતને વિશ્વની 5મા નંબરની સૌથી મોટી આર્થિક તાકાત બનાવી છે. દેશની 80 કરોડ જનતાને મફત અનાજ, 14 કરોડ પરિવારને નળથી જળ અને 4 કરોડ પાકા આવાસ આપ્યા છે અને હજુ આગામી 5 વર્ષ સુધી આ સેવા યજ્ઞ ચાલુ રહેવાનો છે. પીએમ ઉજ્જવલા યોજના થકી મફત ગેસ કનેક્શન આપીને દેશની માતા બહેનોને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ અપાવી છે. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને આરક્ષણ પૂરું પાડવા માટે નારી શક્તિ વંદના અધિનિયમ પસાર કર્યો છે. દેશના કરોડો નાગરિકોને આયુષ્યમાન યોજના થકી મફત સ્વાસ્થ્ય સુવિધા આપી છે, તેમજ કરોડો અન્નદાતાઓને કિસાન સન્માન નિધિના માધ્યમથી આર્થિક સહાય આપવાનું કામ કર્યું છે. રોકાણથી રોજગારીને પ્રોત્સાહન આપ્યું અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને શક્ય બનાવ્યું છે. મોદીજીના નેતૃત્વમાં ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે જેની પાસે આગવી સૂઝ, સામર્થ, ક્ષમતા અને દ્રઢતા સાથે રાષ્ટ્ર વિકાસનો સંકલ્પ છે. વિઝનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનો ટ્રેડ રેકોર્ડ છે. રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતથી ચાલતી કોઈ પાર્ટી હોય તો તે ભાજપ છે. સમાજના સર્વાંગી વિકાસને મહત્વ આપવા સૌના સાથ સૌના વિકાસનું સૂત્ર અમલમાં મૂક્યું છે. આપણા દેશના 4 મજબૂત સ્તંભો ગરીબ, યુવા શક્તિ, ખેડૂત અને મહિલા શક્તિને મોદીજીએ ખાસ મહત્વ આપ્યું છે. શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં આત્મનિર્ભરતાથી આત્મસન્માનની જ્યોતિ જણાવી છે. તેમણે ખાલી વાતો નહીં પણ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાચું કરી બતાવ્યું છે. રોજગારીની વાતો નહીં પણ ખરેખર સ્ટાર્ટઅપ અને નવીન ટેકનોલોજી પાર્ક બનાવી યુવાનોને પાછો આપી છે. મોદીજીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સંકલ્પથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય, આત્મનિર્ભરતાથી આત્મસન્માન. જેનું ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ પણ કરે અને જે કહ્યું તે કરી બતાવ્યું, આ છે મોદીની ગેરંટી. પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. મોદીની ગેરંટી 2024 સંકલ્પ પત્ર દેશના દરેક વર્ગ, દરેક વયજૂથ, દરેક સમાજ, દરેક નાગરિકના જીવનના તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે. આ સંકલ્પ છે અંત્યોદયથી સર્વોદયનો, ગરીબ કલ્યાણનો અને દરેક જાતિ જ્ઞાતિના વિકાસનો. દેશના 3 કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો. હાઈવે, બુલેટ ટ્રેન, વંદે ભારત, મેટ્રો ટ્રેનનું નેટવર્ક જેવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો, આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાથી મફત અને શ્રેષ્ઠતમ સ્વાસ્થ્ય સેવાઓ, પીએમ આવાસ અને સ્લમ રીડેવલપમેન્ટ યોજનાથી દરેકને તેમના સપનાના ઘરનો, પીએમ સ્વનિધિ નાના શહેરો અને ગામોના શહેરી વિક્રેતાઓ સુધી વિસ્તારવાની અને મુદ્રા લોનની મર્યાદા બમણી કરવાથી અને રોજગારીની તકો વધારવાનો, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત વીજળી આપવાનો, દેશને ઓટો હબ, ગ્રીન એનર્જી હબ અને સેમી કન્ડક્ટર હબ બનાવવાનો,
આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ અને સાયબર સુરક્ષા માટે નવી એજન્સી જેવા નવતર અભિગમથી દેશમાં શાંતિ સુરક્ષા અને દેશની અખંડતાનું જતન કરવાનું, આત્મનિર્ભરતાથી આત્મસન્માન સાથે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ અને પ્રોડક્ટ નેશનની ઓળખ અપાવી દુનિયાની ત્રીજી આર્થિક તાકાત બનાવવાનું, ભારતને રમતગમતના ક્ષેત્રમાં વૈશ્વિક ફલક પર મૂકવા 2036માં ઓલિમ્પિક ગેમની મેજબાની કરવાનું, દેશમાં સંસ્થાકીય સુવિધાઓ દ્વારા CAA યુનિફોર્મ સિવિલ કોડ અને વન નેશન વન ઇલેક્શનનું અમલીકરણ સુનિશ્ચિત કરવાનું, નવી શિક્ષણ નીતિના અમલ અને વર્લ્ડ ક્લાસ શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણથી અમૃત પેઢીના સપનાઓ પૂરા કરવાનું, કૌશલ્ય વિકાસને શિક્ષણ સાથે સંકલિત કરી ભારતના યુવાનોને ધંધા રોજગારની તકો પૂરી પાડવાનું, કૃષિથી લઈ સેમિકન્ડક્ટર ચિપ સુધી પરંપરાથી લઈ આધુનિક રીતથી ભારતના સર્વાંગી વિકાસ વિઝનથી વિકાસ અને વારસાનું વૈભવ જાળવી રાખવાના સંકલ્પો પૂરી કરવાની મોદીની ગેરંટી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું તેમ ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો ચૂંટણી ધંધેડાની ગરિમા અને ક્રેડિબિલિટી ફરીથી પ્રસ્થાપિત કરી છે. ભારતીય જનતા પાર્ટી કહેવું તે કરવું એવી વિકાસ નીતિને અનુસરે છે. ખોખલા વાયદા કે વચનો નહીં પરંતુ વિકાસના નક્કર કામો કરવાની કરનારી આ પાર્ટી છે. પાછલા 10 વર્ષનો મોદીજીના સુશાસનનો ટ્રેક રેકોર્ડ દર્શાવે છે કે ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું છે. એટલે હંમેશા દરેક ચૂંટણીમાં ભાજપના સંકલ્પ પત્રનો નાગરિકો આતુરતાથી રાહ જોતા હોય છે. ભાજપનો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટીના સુશાસનનું વિઝન ડોક્યુમેન્ટ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની જનતા પાસે ત્રીજી ટર્મ માટે આશીર્વાદ માંગી રહ્યા છે ત્યારે આ સંકલ્પ પત્ર વધુ એક વખત જનતા માટે ગેરંટી કાર્ડ બનીને આવ્યો છે. ગુજરાત અને ગુજરાતની જનતા આ સંકલ્પ પત્રને મોદીજીની ગેરંટીને વધાવશે. ગુજરાતના મતદાતા રાજ્યોની તમામ 26 બેઠક ઉપર કમળ ખીલીને મોદીજીના હાથ વધુ મજબૂત કરશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું. અબ કી બાર 400 પાર ફિર એક બાર મોદી સરકાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. પેટા નિયમો તો ઘડવાના બાકી છે પણ જેને જરૂર છે એવા લોકોને એમાં સમાવેશ થાય. સાથે વિરમું છું. અબ કી બાર 400 પાર ફિર એક બાર મોદી સરકાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. એટલે ભાઈ પેટા નિયમો તો ઘડવાના બાકી છે પણ જેને જરૂર છે એવા લોકોનો એમાં સમાવેશ થાય એટલા માટે કે સામાન્ય રીતે જે ગુજરાતમાં લોકો છે 70 વર્ષ પછી કમાવાનો એમનો આવક ઓછી થઈ જાય, ઘરની પરિસ્થિતિ એવી હોય અને સામાજિક સ્થિતિ પણ એવી હોય તો એને મદદ મળે એટલે મધ્યમ વર્ગને પણ આમાં જોડવા માટેનો પ્રયત્ન છે. એ તો હવે પેટા નિયમો તો બાકી છે પણ જનરલાઇઝ આપણે એટલે અત્યારે પહેલાં તો એક વખત એની ગાઈડલાઇન આવી જાય કમ્પ્લીટલી પછી એની પર વિચાર કરીને 100% ગુજરાત એમાં ક્યાંય પાછી પાની નહીં કરે. એ ગઈકાલની જે વાત તમે સુરતમાં કરો છો, સુરતના પ્લેટફોર્મ પર લગભગ 6-7 હજાર લોકો હતા, એમને ઉનાળામાં એ વતનમાં જતા જ હોય છે.
ઇલેક્શનનો ટાઈમ છે એટલા માટે પણ એ લોકો પોતાના વતનમાં પોતાને મતદાન કરવા માટેના વ્યવસ્થામાં પણ જતા હોય છે. અમે ફોન કર્યો હતો રેલવે મંત્રીશ્રી, અમને પ્રધાનમંત્રીશ્રી પોતે કાર્યાલયમાંથી પણ સૂચના મળી. એક જ દિવસમાં વધારાની 6 ટ્રેન મળી એક દિવસમાં, એટલે કે એમાંથી 3 વધારાની ગઈકાલે આવી, આજે બીજી આવશે. તો 1400 લોકો એક ટ્રેનમાં આવે છે, તો 4442 લોકો ગયા કાલે, બીજા આજે જશે, એટલે 50,000 લોકો હોય તો કેવો થઈ જાય. 5-6,000 લોકો જતા પ્લેટફોર્મમાંની કેપેસિટી એટલી જ હોય છે કુલ મળીને, અને એ પ્રમાણે ગયા છે. એટલે ફિગર ખોટા છે, અને એ લોકો કામ નથી એટલા માટે નહીં, કામ તો હમણાં ઘણું બધું છે, પણ ઉનાળામાં ત્યાં ગરમી વધારે હોય છે એવા સમયમાં એ લોકો વેકેશનમાં જતા હોય છે, બાળકોની પણ રજા પડે છે ત્યારે, અને મતદાન માટે પણ દર વખત ત્યાં ટ્રેન છે. બોલો. સૂચનો લગભગ 1,00,000થી વધારે મળ્યા, 2,00,000થી વધારે સૂચનો આવ્યા, અને દરેક સૂચનો જે મેનિફેસ્ટોમાં લઈ શકાતા હોય એ તો મેનિફેસ્ટો અમને મોકલી આપ્યા હતા. જે રાજ્યકક્ષાના હશે એમાંથી પણ અહીંયા અનુકૂળ હશે તો એ મુખ્યમંત્રીશ્રી પોતાના કેબિનેટમાં ભાઈ નિર્ણય કરીને એને પણ સમાવેશ કરશે. જો જે હમણાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું ને કે મેનિફેસ્ટો કે ચૂંટણી ઢંઢેરો, આ બંને શબ્દ માટે લોકોને એક નફરત હતી. કોંગ્રેસે એની વિશ્વસનીયતા એ શબ્દની ગુમાવી દીધી હતી. એમણે જ્યારે પણ જેટલા વચનો આપ્યા ક્યારેય પૂર્યા નહીં કર્યા. મોદી સાહેબે 1980થી ભારતીય જનતા પાર્ટી જેટલા ઇલેક્શન લડી અને દરેક ઇલેક્શન વખતે જે મેનિફેસ્ટોમાં મુદ્દા આપ્યા, મોદી સાહેબે એમના સમયમાં રામ મંદિર હશે, 370ની કલમ હશે, 3 તલાકના કાયદા હશે, એવા મુશ્કેલ એ પણ મુદ્દાઓને એમણે પૂરા કર્યા છે. અને એટલે જ અમે એને ચોટી ઢંઢેરો કે મેનિફેસ્ટો નથી કહેતા, અમે એને સંકલ્પ પત્ર કહીએ છીએ, કે આ સંકલ્પ છે કે આ કામ પૂરા કરવાના છે. આ મોદીની ગેરંટી છે. તમે ગઈકાલના એમાં પણ તમે જોયું હશે તો સંકલ્પ પત્રમાં સૌથી વધારે ગેરંટી એટલે ખાતરી આપવામાં આવે છે. વચનો નથી આપતા. વચનો આપો તમે ત્યારે કદાચ વચન થાય કે ના થાય એટલે કોઈ ગંભીરતાથી નથી લેતું, પરંતુ મોદીની ગેરંટી છે અને બહુ જ ગંભીરતાથી દેશના લોકો પણ લે છે. આજના મેનિફેસ્ટોમાં એ મુદ્દો નથી, બીજો કોઈ મુદ્દો. વન નેશન વન ઇલેક્શન માટે મોદી સાહેબ ખૂબ ગંભીર છે. એમણે આંકડાકીય રીતે પણ કે કુલ મળીને કેટલો ખર્ચો થાય, એક જ ઇલેક્શન થાય તો કેટલા પૈસા બચે, કેટલો સમય બચે, તમારા ત્યાં આચારસંહિતા હોવાને કારણે જે વિકાસ અટકે, કેટલા બધા અધિકારીઓના કેટલા બધા દિવસો એ કામમાં રોકાવાના કારણે એ લોકોનું કામ ના કરી શકે, એ બધે જ આંકડાકીય માહિતી એમણે દરેક પાર્ટી સાથેની ચર્ચામાં પણ કરી છે. અને ગંભીર છે એટલા માટે અમને પૂર્વ રાષ્ટ્રપતિ એમને અમિતભાઈ શાહ સાહેબને એમને જોડીને એ કમિટી બની, એમણે પણ પોતાના સજેશનો એ ઇલેક્શન કમિશનરને પણ આપી દીધા છે. અને આ ગેરંટીમાં આજના જે ચૂંટણી સંકલ્પપત્રમાં એ મુદ્દાને પણ ગંભીરતાથી જ લીધો છે, એટલે જેટલું બને એટલું ઝડપમાં એ લાવવાનો પ્રયત્ન રહેશે. વન નેશન વન ઇલેક્શનમાં એ મુદ્દાને પણ આવરી લઈશું તો શું કરી શકીએ. હા બોલો. ચાલો. એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ, ક્ષત્રિય સમાજના આગેવાનો પણ, મુખ્યમંત્રીશ્રી પોતે, હું, હર્ષ, અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે, એમની સાથે વાત ચાલી રહી છે.
અને એનો સુખદ નિવડો આવે એના માટે અમારા પ્રયત્ન છે જ, અમે એના માટે ગંભીર છીએ. નમસ્કાર. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાનિધ્યમે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી ઓર સંકલ્પ પત્ર કે કન્વીનર શ્રી રાજનાથસિંહજી કે ઉપસ્થિતિમાં કલ દિલ્હીમાં એ સંકલ્પ પત્ર જાહેર કિયા ગયા હૈ, ઉસકે અંદર કરીબ કરીબ 24 મહત્વ કે મુદ્દો કો સમાવેશ કિયા ગયા હૈ. આને વાલે દિનોમાં સબસે પહેલે દેશ કો સુરક્ષિત રખને કી ગેરંટી મોદી સાહેબને દી હૈ. ઇસ દેશ કે ગરીબ લોકો કો જો મુફત મેં અનાજ મિલ રહા હૈ વો અગલે 5-7 તક મિલતા રહેગા, ઉસકી ભી ગેરંટી મોદી સાહેબને દી હૈ. 70 સાલ સે ઉપર જો સિનિયર સિટીઝન હૈ, જિનકો આમદની ઉસ ટાઈમ હોતી નહીં હૈ, ઘર કી પરિસ્થિતિ કમ હૈ, એસા ટાઈમ મેં વો બીમારી મેં કોઈ પ્રોબ્લેમ હોતી હૈ, તો આયુષ્યમાન યોજના મેં ભી ઉસકા સમાવેશ કરને કે લિયે વો ઉસમે સંકલ્પ પત્ર મેં મોદી સાહેબને ગેરંટી દી હૈ. એ જો દેશ કા વિકાસ, દેશ કે લિયે યુવા, મહિલા, કિસાન, ગરીબ, ઉન સબકા સમાવેશ કરતે હુએ ઉન સબકો સાથ લેકર આગે બઢને કા સંકલ્પ કિયા હૈ. મહિલાઓ જો આજ સુરક્ષિત હૈ, મહિલા ભી માનતી હૈ કે સુરક્ષિત ઓર મોદી સાહેબ કે કારણ હૈ, ઓર ઇસ દેશ કી રક્ષા કરને કી જિમ્મેવારી ઉસકા નેતૃત્વ ભી મોદી સાહેબને ઇસ મહિલાઓ કો દેકર દેશ કો દુનિયા કો દિખાયા કે હમારે દેશ કી મહિલા એક સંકલ્પબદ્ધ હૈ ઓર વો સીમા કી સુરક્ષા કરને કે લિયે મજબૂત ભી હૈ. ઉસી તરહ ઉન્હોને દેશ કે યુવાનો કો સ્વાવલંબી બનાને કે લિયે ઉસકો બેંકો સે લોન મિલે, બિના વ્યાજ કા લોન મિલે, ઓર ગેરંટી ભી મોદી સાહેબને ઉનકા દેકર ઉનકા વિશ્વાસ બઢાયા હૈ. ઓર ઇસ દેશ કે યુવાનો કો નોકરી ઢૂંઢને કે બજાય અપના જો ટેલેન્ટ હૈ ઉસકો આગે બઢાતે વો કોઈ નયા કરે, ઇસકે લિયે મોદી સાહેબને ઉનકે લિયે યોજના બનાઈ હૈ. કિસાનો કે લિયે ભી આજ તક કોઈ સરકારોને કભી કોઈ યોજના નહીં બનાઈ, જિસકો અન્નદાતા કહેતે હૈ વો લાચાર હૈ, વો લાચાર નહીં હોના ચાહિયે, યે મોદી સાહેબ કી સોચ હૈ. ઇસકે લિયે ઉન્હોને સભી કિસાન કરીબ 11 કરોડ કિસાનો કો બિના કોઈ એપ્લિકેશન, બિના કોઈ લાચારી વ્યક્ત કિયે, બિના કોઈ મીડિયેટર, કોઈ દલાલ નહીં, સીધા ઉસકે એકાઉન્ટ મેં 6,000 રૂપિયા હર સાલ જમા હોતા હૈ ઓર જમા હોતા રહેગા, ઉસકી ભી ગેરંટી મોદી સાહેબને દી હૈ. જો ગરીબ હૈ તો કોંગ્રેસને એક સૂત્ર દિયા હતા, ગરીબી હટાઓ ઇન્દિરાજી કે ટાઈમ મેં, મગર કોઈ કિસી કી ગરીબી નહીં હટી. મોદી સાહેબને 10 સાલ કે શાસન મેં 25 કરોડ લોકો કો ગરીબી રેખા સે બહાર લાયે હૈ. ઓર એ રિપોર્ટ મોદી સાહેબ કા યા મોદી સાહેબ કી સરકાર કા નહીં હૈ, કે યુનાઇટેડ નેશન હર સાલ જો પૂરી દુનિયા મેં અલગ અલગ દેશો કા સર્વે કરતે ઉસકા એ રિપોર્ટ હૈ. ઓર મહાસત્તાઓ ને ભી કહા હૈ કે જો મોદીજીને કિયા હૈ 10 સાલ મેં 25 કરોડ લોકો કો ગરીબી રેખા સે બહાર લાને કા કામ જો હમ નહીં કર પાતે હૈ, વો ભી મોદીજીને કરકે દિખાયા હૈ. આને વાલે દિનો મેં બાકી ભી જો ગરીબ લોગ હૈ ઉનકો ભી ગરીબી રેખા સે બહાર લાને કા સંકલ્પ એ ગેરંટી ઇસમેં દી ગઈ હૈ. સંકલ્પ પત્ર મેં જિસ તરહ સે સભી મુદ્દો કો લાતે હુએ જો લોગો કી અપેક્ષા હૈ વો પૂર્ણ કરને કે લિયે સભી મુદ્દો કા સમાવેશ ભી ઇસકે અંદર કિયા હૈ. કુલ મિલાકર જો 24 મુદ્દે કે ઉપર યહાં કામ કિયા હૈ, ઉન્હોને બતાયા હૈ કે હમને 4 કરોડ લોગો કો પક્કા મકાન બના કે દિયા હૈ, ઓર આને વાલે 5 સાલ મેં 3 કરોડ નયે મકાન બનાયેંગે. ઓર ઉનકા એક સંકલ્પ પહેલે સે ગેરંટી હૈ કે ઇસ દેશ મેં એક ભી વ્યક્તિ બિના મકાન કા નહીં રહેગા, ઉસકા ખુદ કા મકાન હોગા. એ ગેરંટી કે સાથ 4 કરોડ દેતે હુએ 3 કરોડ કી ગેરંટી દેતે હુએ આગે બઢ રહે હૈ. તો યે જો ગેરંટી કા જો વિશ્વાસ હૈ વો સંકલ્પ પત્ર મેં મોદી સાહેબને કઈ બાર ઠોસ બાત કરતે હુએ લોકો કો ઇસ બાત કા વિશ્વાસ દિલા હૈ કે પહેલે જો ભી થા કોઈ ટૂટી ડંડેરા મેનિફેસ્ટો મેં દિયે વચન પૂર્ણ નહીં કરતે થે. જો અભી મુખ્યમંત્રીજીને કહા ના કે મોદીજી જીસ કાર્ય કા વો ખાતમુહૂર્ત કરતે ઉસકા લોકાર્પણ ભી વહી કરતે હૈ, તો એ ભારતીય જનતા પાર્ટી કી એક કામ કરને કી તરહ હૈ. ઓર મોદી સાહેબ ઇસ નેતૃત્વ કરતે હુએ દેશ કો ઇસી દિશા મેં લોકો કો ભી સાથ મેં લેકર ચલ રહે. સંકલ્પ પત્ર કે સભી ગેરંટી ઇસકે અંદર પૂર્ણ કરને કે લિયે ભી વો બિલકુલ ગંભીર હૈ.
ધન્યવાદ. वो व्यक्ति नहीं है, मोदी जी हमारे देश के प्रधानमंत्री है, हमारे पार्टी के उन्हें शीर्ष नेतृत्व है. तो जो कोई भी अगर हम पार्टी के विचारधारा बात करते हैं उसका नेतृत्व कोई ना कोई करता है. कांग्रेस के अंदर भी आपने देखा होगा जवाहरलाल इंदिरा टाइम टाइम में बदलते गए थे. भारतीय जनता पार्टी में अटल जी थे, आडवाणी जी थे, उनके पहले भी कई लोग थे, आज मोदी जी हैं. तो स्वाभाविक है जब वो कोई विचारधारा लेकर चलती है पार्टी तो कोई ना कोई तो उसका नेतृत्व करता है. तो मोदी की गारंटी से एक विश्वास प्रस्थापित किया है और ये कांग्रेस ने इस विश्वास को तोड़ दिया था. मैनिफेस्टो, घोषणा पत्र, जो भी आप बोलो उसको, इसके लिए उसका नया शब्द प्रयोग करते हुए मोदी साहब ने कई दिनों से उसको किया और 1980 से सभी जो प्रॉमिस दिए थे वो पूरे किए हैं. ये अपने आप में बहुत बड़ी बात है. राम मंदिर का तो प्रचार हो, मंदिर ही बन गया है, लोगों ने दर्शन कर. प्रधानमंत्री 22 तारीख के बाद जब विड्रॉल हो जाएगा, नामांकन की प्रक्रिया खत्म हो जाएगी, उसके बाद का उसका उनका प्रोग्राम उनकी तारीख के अनुसार हम बना लेंगे, आपको बता देंगे. अभी नहीं बनाया. देखो उनके पास कोई मुद्दा नहीं है, उनका संकल्प पत्र या घोषणा पत्र वो इसके लिए दे नहीं सकते. उन्होंने नाम दिया था न्याय, कोई ऐसा कुछ नाम दिया था न्याय याद. अब किसको न्याय दिलाना वो तो उन्होंने क्लियर करना चाहिए. वो अपने आप का न्याय दिलाने जा रहे हैं. वो उनका जो काम करने का जो तरीका उसके अंदर कहीं इस देश के लोगों के लिए कोई बात नहीं आती.